चलो विद्यार्थी मित्रों आगनो प्रश्न वचाई गयो तो हवे नवो प्रश्न आगनो प्रश्न आपणे भण्यासु। हाँ, टपाल सेवाओ विशे समझावो। आगनो विद्यार्थी मित्र नवो प्रश्न वखार एटले शु तेना प्रकारो समझावो। हवे विद्यार्थी मित्र तमारा माटे वखार शब्द जे छे एकदम नवो शब्द छे। केम एवुं? तो आ शब्द तमे आगळ ગુજરાતીમાં સાંભળ્યો હશે, ઇંગ્લિશમાં સાંભળ્યો હશે, એ જ શબ્દને બીએમાં આપણે વખાર તરીકે ઓળખીએ છીએ। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખાસ બીએમાં જેને આપણે વખાર કહીએ છીએ એને ઇકોનોમિક્સમાં કહેવામાં આવે છે ગોદામ, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટોર રૂમ, અને ગુજરાતીમાં કહેવામાં આવે છે એને ગોડાઉન। યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્ર, ગુજરાતીમાં આપણે શું કહીએ? ગોડાઉન। ઇકોનોમિક્સમાં શું કહીએ? ગોદામ। ઇંગ્લિશમાં શું કહીએ? સ્ટોર રૂમ। એ જ શબ્દ બીએમાં કહેવાય છે વખારો। એટલે મૂળ વખારની અંદર, સ્ટોર રૂમની અંદર આપણે વિદ્યાર્થી મિત્ર શું કરીએ છીએ? તો સંગ્રહ જ કરીએ છીએ। તો એ જે સંગ્રહ કરીએ છીએ એની જ વ્યાખ્યા, એના જ પ્રકારોની વાત કરીએ છીએ। તો ધ્યાન આપજો એમાં કે ઉત્પાદન થયા પછી માલનું તરત વેચાણ અને વપરાશ થતા નથી। આપણને ખબર, કોઈ પણ કંપની જ્યારે પણ કોઈ પણ ઉત્પાદન કરે એટલે તરત એને વેચાઈ ના જાય, તેથી તેને એ વેચાણ અને વપરાશ નથી થતો, તેથી આવી વસ્તુઓનો એને શું કરવો પડે છે વિદ્યાર્થી મિત્ર? સંગ્રહ કરવો પડે છે। અને કેટલીક વાર યોગ્ય સમયે વધારે કિંમત વસૂલ કરવી હોય, કે આપણને ખબર છે કે આ વસ્તુની અત્યારે જો વેચાણ કરવા જઈએ તો ભાવ નહીં આવે, ઓછા ભાવે વસ્તુ વેચવી પડશે, પણ જો એને બે કે ત્રણ કે ચાર મહિના પછી જો વસ્તુ વેચશું તો એનો ભાવ આવશે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તમારો અને મારો બધાનો આપણો ફેવરિટ તહેવારનું નામ છે ઉત્તરાયણ। તમે જો વિદ્યાર્થી મિત્ર, ઉત્તરાયણની અંદર પતંગ, અને આ પતંગનું ઉત્પાદન 12 મહિના થાય। હવે અત્યારે તમે વિડીયો સાંભળો છો, જુઓ છો, અને અત્યારે બજારમાં પતંગ વેચવા, ઉત્પાદન કરવા, પતંગ વેચવા કાઢે તો અત્યારે એને કિંમત ના મળે। એટલે એને શું કરવો પડે? જ્યારે એને કિંમત આવે એ સમયે જો વસ્તુ વેચશે તો એનો એને સારો એવો ભાવ મળશે, તેથી એને ત્યાં સુધી એનો શું કરવો પડશે? સંગ્રહ। અને આ સંગ્રહ કરવા માટે એને શેની જરૂર પડે છે? તો વખારની। અને આ માટે જ અંદર કીધું છે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવાનો સમાવેશ થાય છે। ચલો હવે વખારને અર્થની વાત કરીએ કે વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા। વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા। પેદાશ તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે, કે જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં 2 મહિના 4 મહિના સુધી અકબંધ રહે, અને પેદાશના ગુણધર્મો પણ એના એ જળવાઈ રહે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય તે માટેની વ્યવસ્થા એટલે વખાર। વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા। અને આ જે પણ પેદાશ છે એને આપણે જ્યાં સંગ્રહ કરશું શું કામ, તો એનું મૂળ સ્વરૂપ જે છે એ અકબંધ રહે, કે આજે આપણે કોઈ વસ્તુને સંગ્રહ કર્યો 2 મહિના પછી એને જ સ્વરૂપમાં હોવી જોઈએ, એમાં કોઈ પણ સ્વરૂપમાં ચેન્જ ન થયેલું હોવું જોઈએ, અને એના ગુણધર્મો એટલે કે એ વસ્તુમાંથી જે આપણને ગુણધર્મો મળવાના છે એ ગુણધર્મો પણ એને જ સ્થિતિમાં રહે તે માટેની વ્યવસ્થા એટલે વખાર। વિદ્યાર્થી મિત્રો, હવે વખારના પ્રકારની વાત કરીએ તો વખારના પ્રકારોમાં આપણને ત્રણ ભાગ આપ્યા છે। એમાં પહેલું ભણીએ છીએ માલિકીની દ્રષ્ટિએ, માલિકીની દ્રષ્ટિએ આપ્યું છે, એમાં બે આપ્યા છે, ખાનગી વખાર અને જાહેર વખાર। તો ખાનગી વખાર એટલે આપણને એમનામાં ખબર પડી જાય, ખાનગી શબ્દ એટલે તો તમે 10મા ધોરણમાં ભણી ને, પોતાની માલિકીની હોય, જેના ઉપર સંચાલન આપણું પોતાનું જ હોય, તો એ બધી વખાર ખાનગી। અને આપણે કોઈને આપણા વખારની અંદર માલ સંગ્રહ કરવાની પરમિશન આપતા નથી, અને જો પરમિશન આપીએ તો એના બદલામાં આપણે શું વસૂલ કરીએ છીએ? એની કિંમત, ભાડું જેને કહેવાય। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, કે વેપારી કે ઉત્પાદકો પોતાનો માલ સંગ્રહ કરવા માટે પોતાની માલિકીની વખારો રાખે, એટલે મોટી મોટી કંપનીઓ હોય જેને
રોજે રોજ માલનો સંગ્રહ કરવો જ પડતો હોય તો પછી એવા લોકો શું કરે, પોતાની માલિકીની જ વખાર બનાવે, તેને માલિકીની વખારો કહે છે. ધ્યાન આપજો. હવે આપણે એમાં કીધું જાહેર વખાર. જાહેર વખાર તો જાહેર વખારોની માલિકી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સરકારની હોય છે. જાહેર વખારોની માલિકી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સરકારની હોય છે. આ વખારનો ઉપયોગ પોતાના ધંધા માટે થતો નથી. મૂળ પોતાના માટે એનો તમે ઉપયોગ ના કરી શકો, પરંતુ તેનો ઉપયોગ જાહેર જનતા માટે કરવાનો. જાહેર એટલે બધા માટે, કે જે ધંધાદારી વ્યક્તિઓ જાહેર વખારની સેવાનો લાભ મેળવતા હોય છે, તેઓ તેના બદલામાં ભાડું ચૂકવે છે. હા, ધારો કે કોઈની માલિકીની વખાર છે, એને જાહેર વખાર તરીકે જાહેર કરી છે, તો તમે તમારો માલ એની અંદર સંગ્રહ કરી શકો, બદલામાં તમારે એનું ભાડું ચૂકવવું પડે છે. અને આવી વખારો ક્યાં આવેલી હોય છે? આ એક માર્ક્સનો પ્રશ્ન. જાહેર વખારો કયા સ્થળોએ જોવા મળે છે? તો રેલવે સ્ટેશન. કારણ કે રેલવે સ્ટેશનમાં, એટલે કે રેલવે સ્ટેશન ઉપર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં તમે જો માલની આપ લે થતી હોય, માલની લે વેચ થતી હોય, તેથી એનો સંગ્રહ કરવો જરૂરી છે. આ ઉપરાંત કીધું છે બંદર. બરાબર, બંદર ક્યાં? તો દરિયાઈ બંદર, જેને કહેવાય ઇંગ્લિશમાં પોર્ટ, કે દરિયાઈ માર્ગે પણ તમે જો માલની વહન થતું હોય ત્યારે, અને એક હવાઈ મથકની નજીક, આ ત્રણ જગ્યાએ તમે જો જાહેર વખાર જોવા મળે છે. આ આપણો માલિકીની દ્રષ્ટિએ પૂરું થયું. હવે જકાતના હેતુની દ્રષ્ટિએ, જકાતના હેતુની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્ર બે ભાગ આપ્યા છે. જકાત ભરેલી વખાર, માલની વખાર, અને જકાત ભર્યા વગરના માલની વખાર. તો એમાં આપણને પહેલું કીધું છે જકાત ભરેલા માલ અંગેની વખાર, કે તમે જકાત ભરો છો એવા માલ અંગેની વખારોની વાત કરીએ છીએ. તો આયાત કરેલા માલ ઉપર કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા પછી તમે કોઈ બીજા દેશમાંથી અથવા બીજા શહેરમાંથી વસ્તુ આયાત કરી, આયાત કરી એટલે એના ઉપર કસ્ટમ ડ્યુટી લાગે, અને એ કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા પછી નક્કી કરેલ સ્થળે લઈ જવા માટે તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય. આપણને ખબર કે આપણે આયાત કર્યો માલ, બરાબર, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે અમદાવાદમાં રહીએ છીએ, તો અમદાવાદમાં રહીએ છીએ અને આપણે મુંબઈથી માલને આયાત કર્યો, આયાત કર્યો અને રેલવે સ્ટેશને ઉતર્યો, અને આપણે એની કસ્ટમ ડ્યુટી ચૂકવી દીધી છે. હવે તમે જો અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશને માલ ઉતર્યો, તરત આપણને અનિવાર્ય સંજોગો વાહન વ્યવહારની સવલત નથી મળતી, તો ત્યારે આ માલનો સંગ્રહ જકાત ભરેલા માલની વખારોમાં કરવામાં આવે છે. કારણ કે આપણે ઓલરેડી એની કસ્ટમ ડ્યુટી ચૂકવી દીધી છે, એટલે જકાત ભરેલા માલની વખારોમાં એનો સંગ્રહ કરવામાં આવે. અને આવી વખારો પણ વિદ્યાર્થી મિત્રો ક્યાં જોવા મળે છે? તો બંદરો. બંદર એટલે દરિયાઈ માર્ગ, પછી હવાઈ મથકો, અને સરહદ વિસ્તારમાં. સરહદ વિસ્તારમાં કેમ? કારણ કે એક દેશમાંથી જ્યારે બીજા દેશમાં આવે છે વસ્તુ, ત્યારે એ બીજા દેશની સરહદ ઉપર જ તમે જો વસ્તુ ઉતરે, પછી સરહદથી બાકી જ્યાં આપણે લઈ જવાનો છે ત્યાં સુધી તમે જો જે પણ આયાત કરે છે એની જવાબદારીમાં આવે છે. એટલે ચલો, બીજું કીધું છે જકાત ભર્યા વિનાના માલની વખાર, જેને બીજા શબ્દમાં કહેવામાં આવે છે બ્રોન્ડેડ વખાર. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ એસક્યુમાં પૂછાય છે બ્રોન્ડેડ વખારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જકાત ભર્યા વિનાના માલની વખારો, કે આયાત કરેલ માલ ઉપર નક્કી કરેલ દરે કસ્ટમ ડ્યુટી ચૂકવવાની હોય છે, પરંતુ જે આયાતની માલ પર કસ્ટમ ડ્યુટી ભરવામાં આવી નથી, હકીકતમાં કસ્ટમ ડ્યુટી ચૂકવવી જ પડે, પણ જે તમે માલ આયાત કર્યો છે એના ઉપર તમે કસ્ટમ ડ્યુટી ચૂકવી નથી, તો તેવા માલનો સંગ્રહ જે વખારમાં કરવામાં આવે છે તે જકાત ભર્યા વિનાના માલની વખાર કહે છે. હકીકતમાં તમે કોઈ પણ જગ્યાએથી આયાત કરો, આયાત કરો એટલે એના ઉપર કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે. તમે કસ્ટમ ડ્યુટી ચૂકવો છો, ચૂકવ્યા પછી તમે જેની અંદર સંગ્રહ કરો છો વખારમાં, એને કહેવાય જકાત ભરેલા માલ અંગેની વખાર. કસ્ટમ ડ્યુટી નથી ચૂકવતા અને જે વખારની અંદર તમે માલનો સંગ્રહ કરો છો એને જકાત ભર્યા વિનાના માલની વખાર કહે છે. આ પ્રકારની જે પણ વખારો છે એ પુનઃ નિકાસ વેપારમાં ખૂબ જ ઉપયોગી છે. કેમ?
ધારો કે આપણે આફ્રિકામાંથી વસ્તુ આયાત કરીએ, આયાત કરીએ આપણે એના ઉપર કોઈ પ્રોસેસ કરીએ છીએ, પ્રોસેસ કરીને હવે કોઈ ત્રીજા દેશમાં આપણે વસ્તુને વેચીએ છીએ, એટલે આના ઉપર આપણે કસ્ટમ ડ્યુટી નથી ચૂકવતા, કારણ કે એ ત્રીજા દેશમાંથી વસ્તુ જવાની છે. એટલે તમે જો આ પુનઃ નિકાસ વેપારની જે વખાર, એટલે કે પુનઃ નિકાસ વેપારમાં જ આ વખારનો વધુ ઉપયોગ થાય છે. કેમ? કારણ કે જો આપણે કસ્ટમ ડ્યુટી ત્યારે જ ચૂકવાય જ્યારે વસ્તુનો આપણે પોતાએ ઉપયોગ કરવાનો હોય. ચલો આગળ કીધું છે, હવે ઉપયોગની દ્રષ્ટિએ વખાર. તો ઉપયોગની દ્રષ્ટિએ આપણે પહેલું કીધું છે સામાન્ય વખાર. સામાન્ય વખારમાં આપણે કીધું કે જે વખારમાં માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ સગવડ ના હોય, કે તમે માલનો સંગ્રહ કરો છો તો એ માલના સંગ્રહ, એને જાળવણી કરવી પડે, એની સુરક્ષા કરવી પડે, એના માટે કોઈ ખાસ સગવડ જ ના હોય, તો પછી તેને સામાન્ય વખાર કહે છે. અને સામાન્ય વખારોમાં બધા જ પ્રકારની માલ સામાનનો સંગ્રહ થાય, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એમાં સંગ્રહ થાય. અને બીજું કીધું છે વિશિષ્ટ વખાર. વિશિષ્ટ વખારો એટલે એમાં બધી જ સવલતો હોય, અને ત્યાં સવલતોમાં આપણને કીધું છે કે જે વખારમાં માલનો સંગ્રહ થતો હોય અને આ સંગ્રહ કરવા માટે તેની જાળવણી માટે માણસો હોય, સુરક્ષા માટે માણસો હોય, અને તમે જે પણ માલ સંગ્રહ કરો છો એના માટે તમને અલગથી બધી જ સગવડ પણ આપવામાં આવે. એટલે અંદર કીધું છે અલાયદી સગવડ. અલાયદી એટલે ખાસ તમારી અલગ પ્રકારની, કે આ જગ્યાએ જ તમારા માલનો સંગ્રહ કરવાનો, અને તમને જે જગ્યા આપી હોય એ જગ્યા ઉપર પછી બીજો કોઈ આવે નહીં, પર્સનલ તમને જગ્યા આપેલી હોય છે. તો તેવી વખારને વિશિષ્ટ વખાર કહે છે. જેમ કે અંદર કીધું છે ફટાકડા, ઝેરી રસાયણ જેને કહેવાય કેમિકલ્સ, રાંધણ ગેસ, ગેસના બાટલા એલપીજી જેને કહેવાય છે, પેટ્રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો જરૂરી છે. કેમ? કારણ કે તમે જો ત્યાં સેજ પણ કંઈ તકલીફ થાય તો સીધો ઘણો બધો માલને નુકસાન થાય છે, કંપનીને નુકસાન થાય છે અને વખારને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત કીધું છે ફળ, દૂધ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓના સંગ્રહ પણ વિશિષ્ટ વખારમાં થાય છે. અને આ જે વિશિષ્ટ વખાર છે, વિશિષ્ટ વખારમાં સુરક્ષાના હેતુસર અનેક નિયમો હોય છે. હા, કારણ કે વિશિષ્ટ વખારો હોય તો એમાં તમે જો અમુક નિયમો હોય ને એ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, જરૂરી છે. જ્યાં લગી એનું નિયમોનું પાલન ના થાય ત્યાં લગી તમે જે પણ અંદર માલનો સંગ્રહ કરો છો એની પાછળ યોગ્ય સુરક્ષા પછી રહેતી નથી. આ સુરક્ષા યોગ્ય રીતે તમારા માલને વેય અને વિશિષ્ટ વખારના નિયમોનું પાલન થાય એ જરૂરી છે. અને એ માટે તમે જો એના નિયમો બનાવવા માંગતા, કારણ કે નિયમોથી હંમેશા કામ બધા તૂટે. જેમ કે તમે જો એક્ઝામ્પલ તરીકે આપણને ખબર છે કે ઘણી વખત અકસ્માત થાય, તો અકસ્માત થાય એમાં તમે પડી ગયા અને પડ્યા અને જો માથું જમીન ઉપર પછડાણું તો બ્રેન હેમરેજ થાય અને વ્યક્તિ કા કોમામાં આવ્યો જાય અને વ્યક્તિ કા મૃત્યુ પામે છે. અને આવું ન થાય એટલે જ સરકારે તમે જો હેલ્મેટ પહેરવાનો નિયમ બહાર પાડ્યો છે, અને એટલે જ હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત બહાર પાડ્યો છે. અત્યારે કોરોનાની સ્થિતિ છે, કોરોના તમે ખબર છે ફેલાઈ રહ્યો છે, અને એટલે જ સરકારે તમે જો માસ્ક ફરજિયાત બનાવેલું છે. એટલે તમે જો આ નિયમો એટલે ઘડવામાં આવ્યા જેના કારણે સુરક્ષા જળવાય. આપણો વિદ્યાર્થી મિત્ર વખારનો પ્રશ્ન પૂરો છે. ફરીથી વખારની વ્યાખ્યા જોયા પછી આપણે વખારને ત્રણ ભાગમાં વેચ્યા. એક માલિકી, માલિકીમાં કેટલા હતા? બે. કયા કયા હતા? જાહેર વખાર અને બીજો કયો હતો? તો ખાનગી વખાર. બીજો હતો જકાતના હેતુની દ્રષ્ટિએ. જકાતના હેતુની દ્રષ્ટિએ કયું હતું? તો જકાત ભર્યા વિનાના માલની વખાર, જેને આપણે કહેતા હતા બ્રાન્ડેડ વખાર, અને જકાત ભરેલા માલની વખાર. ત્રીજી હતી ઉપયોગની દ્રષ્ટિએ. ઉપયોગની દ્રષ્ટિએ પાછા બે કયા કયા? સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર બધું અલગ અલગ ચાલે છે. આ ચેપ્ટર શરૂ કર્યું તો એ પહેલાં વીમો ભણ્યા, વીમાની અંદર વીમાના સિદ્ધાંતો ભણ્યા, પછી વીમાના પ્રકારો ભણ્યા, પછી આપણે આખો વીમો ચેપ્ટર પતી ગયો એટલે પછી ટપાલ સેવા શરૂ કરી. ટપાલ સેવા પતી એટલે તરત આપણે અહીંયા વખાર આવી, અને હવે આ વખાર પતે પછી અત્યારે હવે આવે છે વાહન વ્યવહારની સુવિધા. હવે આવે છે વાહન વ્યવહારની સુવિધા. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં અલગ અલગ ટોપિક છે,
એક વીમાનો ટોપિક હતો, પછી તો પછી આપણે ભણ્યા ટપાલ સેવાનો એક ટોપિક આખો, પછી વખાતનો ટોપિક આવ્યો, હવે ટોપિક આવ્યો વાહન વ્યવહાર. ટોટલ આ ચેપ્ટરની અંદર મેઇન ચાર ટોપિક વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. ચલો વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહારનો પહેલો અર્થ, આમ તો આપણને ખબર વાહન વ્યવહાર એટલે એક સ્થળેથી બીજા સ્થળે જે વસ્તુ કે સેવાને લઈ જવા માટે જેનો ઉપયોગ થાય એવી સગવડો. તો વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. કોની હેરફેર થાય? તો માણસો અને માલ સામાન બંને એક સ્થળેથી બીજા સ્થળ. અને વાહન વ્યવહાર એ શું છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, સેવા છે. હવે વાત કરીએ વાહન વ્યવહારના પ્રકારો. તો વાહન વ્યવહારનો પહેલો જ પ્રકાર આવે છે, આથી વર્ષો પહેલા ચાલુ આવતું એવું પશુ બળ દ્વારા સંચાલિત, એટલે પશુ સંચાલિત વાહન વ્યવહાર. તો આપણને ખબર જ છે, યાદ કરો અતિ પ્રાચીન સમયમાં તમે જો એક સ્થળેથી બીજા સ્થળે માલનો હેરફેર કરવા માટે તો ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરેનો ઉપયોગ થતો હતો. આજના સમયમાં તમે જો એ જ વસ્તુને તમે જો બળદ ગાડી, ઘોડા ગાડી, ઊંટ ગાડી, બરાબર ગધેડા ગાડી જેવી વસ્તુઓનો દ્વારા પણ તમે જો ઉપયોગ થાય છે, પણ આજના સમયમાં આનો ઉપયોગ ક્યાં થાય છે? આવો ગામડામાં, શહેરમાં આનો ઉપયોગ બહુ નજીવો થાય છે. હા, ગામડામાં હજી પણ તમે જો માલના સંગ્રહ અલા હેરફેર માટે તો ઊંટ એટલે કે ઊંટ ગાડી, બળદ ગાડા, ગધેડાની તમે જો વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો હવે બીજું કીધું છે માનવ બળ દ્વારા સંચાલિત. બીજું કીધું છે માનવ બળ દ્વારા, પશુઓની વાત થઈ, હવે માનવ બળ દ્વારા સંચાલિત. કે કોલકાતા એટલે કે કલકત્તા જેવા શહેરમાં આજે પણ માનવીઓ દ્વારા ચાલતી પેન્ડલ રિક્ષા, હા તમે સિરિયલોમાં પિક્ચરોમાં જોયું જ હશે કે કલકત્તા શહેરની અંદર તમે જો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પેન્ડલ રિક્ષાનો ઉપયોગ થાય છે. આજે પણ માનવ બળથી ચાલતી હાથ લારીઓ તમે જુઓ છો, મજૂરો પણ તમે જો રેતી કા સિમેન્ટ કા ઓલા સળિયા એક સ્થળથી બીજા લઈએ સ્થળે લઈ જવા માટે તમે જો એ ગાડાનો ઉપયોગ કરે છે, હાથ લારીનો ઉપયોગ કરે છે, જેનાથી તમે જો એ માલની શું કરે છે, હેરફેર કરે. આ માનવ બળ, આમાં માનવનું બળ વપરાય છે. યાદ રાખજો પેડલ રિક્ષામાં માનવનું બળ વપરાય, અને આ તમે જો માનવ બળથી ચાલતી હાથ લારીઓ દ્વારા પણ તમે જો માલની હેરફેર થાય, જેમાં મેં કીધું એમ રેતી પછી સિમેન્ટ, આ નાના નાના તમારે થોડી વસ્તુ લેવી છે, ધારો કે થોડું તમારે ઘરે કામ કરવું છે, બરાબર કન્સ્ટ્રક્શનને લગતું, તો થોડી રેતી જોઈએ, તો રેતી લઈ લાવવા માટે કોઈ એના માટે ટ્રેક્ટરનો ઉપયોગ ના કરે, આઈસરનો ઉપયોગ ના કરે, તો એના માટે એ લોકો શું કરે છે, આ ગાડાનો ઉપયોગ કરે, મજૂરને કહી દે અને ગાડું ભરી દે અને જે સ્તરે મોકલવાનું ત્યાં મોકલી દે છે. ચલો આગળ આપણને ત્રીજો પ્રકાર આપ્યો છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ આમ તો કદાચ તમારામાંથી કોઈ પ્લેનમાં બેઠા હશે, અને બધા બેઠા હોય તોય ના નથી, કદાચ બધા નથી બેઠા તો ભવિષ્યમાં બેસશો, કાં તમે જાતે બેસશો કાં તમને કોક બેસાડશો. હા, કોક બેસાડેમાં ઘણા બધા, મમ્મી પપ્પા પહેલાં યાદ રાખવા કે પહેલાં મમ્મી પપ્પા બેસાડે, અને મમ્મી પપ્પા ન બેસાડે છેલ્લે પછી કોક તો બેસાડવાળું હશે, બરાબર. એટલે યાદ રાખજો હવાઈ માર્ગ. તો હવાઈ માર્ગ એ સૌથી મોંઘો વાહન વ્યવહાર છે, કારણ કે એમાં ટિકિટ ભાડું વધારે. હવાઈ માર્ગ લાંબા અંતર માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે અહીંથી તમારે દૂર સુધી જવું હોય તો કામનું હોય, નજીકમાં જવું હોય તો તમને એમનેમ જ મોંઘું પડે. અને વિમાનને આકાશમાં ચડવા કે ઉતરવા માટે રનવેની જરૂર પડે છે, એટલે એ વિશાળ માર્ગની અંદર તમે જો એનું એરપોર્ટ બનેલું છે. પરંતુ જે દુર્ગમ વિસ્તાર, દુર્ગમ એટલે પછાત એરિયા, બરાબર કે જ્યાં રનવે બની શકે તેમ નથી, તો પછી ત્યાં હવાઈ માર્ગ માટે હેલિકોપ્ટરની સુવિધા વધુ ઉપયોગી છે. યાદ રાખજો ખાસ કે વિમાનને આકાશમાં ચઢવા અને ઉતરવા માટે રનવેની જરૂર પડે, અને રનવે બનાવવા માટે વિશાળ જગ્યા જોઈએ. અમુક એવા વિસ્તારો હોય કે જ્યાં એ વિશાળ જગ્યા નથી, તો પછી એવા દુર્ગમ વિસ્તારોમાં રનવે થઈ શકે એમ નથી, તો હેલિકોપ્ટરનો ઉપયોગ કરો. આગળ કીધું છે જમીન માર્ગ. જમીન માર્ગમાં પાછા ભાગ પડશે,
કારણ કે જમીન માર્ગમાં તમે જો વાત પડે એમાં આપણને કીધેલું છે, પહેલું જમીન માર્ગના બે માર્ગોનો સમાવેશ, એમાં પહેલું કીધું છે રેલવે માર્ગ, હા, કારણ કે એ જમીન ઉપર જ ચાલે છે, અને બીજો આવે રસ્તા માર્ગ, જે રસ્તા જમીન ઉપર જ હોય. અંદર કીધું છે રેલવે દ્વારા માણસો અને માલ સામાનની હેરફેર થાય. કોની કોની હેરફેર થાય? તો માણસો અને માલ સામાન. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ કે વિદ્યુતનો ઉપયોગ થાય છે. હવે આ રેલવેને ચલાવવા માટે જે એન્જિન હોય, એ એન્જિન જે ચાલક બળ છે એમાં તમે જુઓ કાં ડીઝલનો ઉપયોગ થાય છે અને કાં વિદ્યુત. અત્યારે સૌથી વધારે વિદ્યુત ટ્રેન વધારે ચાલે છે, પરંતુ હવે ચાલક બળ તરીકે તમે જો કેબલ, ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય, અત્યારે વર્તમાન સમયમાં આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, આવી બધી શક્તિનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને કહેવામાં આવે છે મેગલેવ ટ્રેન. તમે નાના ધોરણમાં ક્યાંક વિજ્ઞાનમાં ભણ્યા હશો, જે પાટાથી અમુક અંતર ઊંચી રહીને ચાલે ગુરુત્વાકર્ષણ બળથી. ચલો આગળ વધીએ છે, એ છે રસ્તા માર્ગ. એની અંદર કીધું છે, તો એની અંદર આપણને કીધું છે, આ તો આપણને ખબર જ છે કે રસ્તા માર્ગ દ્વારા કોઈ ચોક્કસ સ્થળે દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે. કારણ કે રસ્તો છે ઘર સુધી જતો, ઘર સુધી જતો એટલે આપણને ખબર છે ઘર સુધી જે સેવા આપે એક જ છે રસ્તા, બરાબર. અને બને ત્યાં લગી ઓછા વજનવાળી હોય, બરાબર, એવી વસ્તુઓ ત્યાં સરળતાથી આપણે પહોંચાડી શકાય છે. અને ઘણા શહેરોમાં તમે જુઓ અત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, તો અત્યારે વર્તમાન સમયમાં BRTS બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ સિવાય તમે જો પહેલાં ઉપયોગ થતો હતો AMTS, આપણે અમદાવાદમાં એ જ ચાલે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સર્વિસ ટ્રાન્સફર સર્વિસ, આનો ઉપયોગ થતો, જે અત્યારે નવી સુવિધા હું AMTS તો ચાલુ જ છે, AMTS ચાલુ જ છે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર સર્વિસ ચાલુ જ છે, અત્યારે BRTS પણ વધારાની ચાલે છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્ર આપણને આપ્યો છે જળમાર્ગ. તો જળમાર્ગની વાત કરીએ, જળમાર્ગે તમે જો લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, જેમ કે દરિયો, સરોવર, નહેર, નદી, બરાબર, તળાવ, આ જળમાર્ગની અંદર તમે લોકો વહાણ, હોડી, આગબોટ જેવા સાધનોનો ઉપયોગ કરીને લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. આજથી વર્ષો પહેલાં તમે જો લોકો પહેલાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જળમાર્ગનો જ ઉપયોગ કરતા હતા, હા, આજથી તમે ક્યાંક સમાજ વિદ્યામાં ઇતિહાસમાં કંઈક ભણ્યા હશો કે અલગ અલગ આપણા દેશમાં લોકો આવ્યા હતા, જેમ કે અંગ્રેજો, પોર્ટુગલ, ડચ, આ બધા લોકો આવ્યા હતા, એ વેપાર કરવા આવ્યા હતા, એ પણ વેપાર કરવા સેના દ્વારા આવ્યા હતા, તો જળમાર્ગ દ્વારા. અને અન્ય માર્ગોની સરખામણીએ તમે જો આ જળ વ્યવહાર જે છે એકદમ ધીમો છે. કેમ? કારણ કે જળમાર્ગ દ્વારા ઝડપથી તમે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતા નથી. અને આ ઉપરાંત તમે જો વિદ્યાર્થી મિત્ર, હવે આ ચેપ્ટરનો છેલ્લો યુનિટ, છેલ્લો ટોપિક એવો છે પાઇપલાઇન. કે તમે જો પાઇપલાઇન એટલે શું? પેલા તો પ્રવાહી વસ્તુનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરતી સેવા એટલે પાઇપલાઇન. અને આ પાઇપલાઇન દ્વારા તમે જો પ્રવાહી વસ્તુઓની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ, તો અત્યારે પ્રવાહી વસ્તુઓની સાથે સાથે તમે જો ગેસ નો પણ તમે જો એક સ્થળેથી બીજા સ્થળે વહન કરવા માટેનો ઉપયોગ થાય છે. હકીકતમાં જ્યારે જૂનો કોર્સ હતો, ઇકોનોમિક્સમાં જૂનો કોર્સ, ત્યારે અત્યારે જે આપણે આ ચેપ્ટર ભણ્યા હવાઈ માર્ગ ને જળ વ્યવહાર ને પાઇપલાઇન ને, એ જૂના કોર્સની અંદર વિદ્યાર્થી મિત્ર ઇકોમાં 12મા ધોરણમાં આવતું હતું. આ બધું આપણે 11મામાં BA માં આવ્યું, એ 12મામાં જૂના કોર્સની અંદર ચોથું ચેપ્ટર હતું આંતરમાળખું, એની અંદર બધું ભણવામાં આવતું હતું. આપણા ભારતની વાત કરીએ તો ભારતની અંદર સૌથી મોટામાં મોટી ગેસ લાઇન ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, સૌથી મોટામાં મોટી ગેસ લાઇન આવેલી છે હજીરાથી મધ્યપ્રદેશ, અને બીજી છે રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ. હજીરાથી મધ્યપ્રદેશ અને બીજી છે રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ. અને આ જે સૌથી મોટામાં મોટી ગેસ લાઇન જે છે એ આપણા ભારતમાં આવેલી છે, એટલે ભારતની જે છે, અને આ ગેસ લાઇન જે છે એનું સંચાલન કોણ કરે છે? તો સંચાલન કરે છે ગેઇલ, હા, આપણે ક્રિસ ગેઇલ નહીં, વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી નહીં, ખાલી ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયન લિમિટેડ,
બરાબર, જે આ ગેસ પરિવહનનું સંચાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે આગળ નાના નાના બે પ્રશ્નો ભણીને આવ્યા છીએ. બરાબર, આ યાદ રાખજો ખાસ, જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું, અને બીજો પ્રશ્ન આપણે ભણ્યા હતા સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું. તો યાદ રાખજો, જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું 1956માં. બરાબર, જ્યારે વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ એટલે કે સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ થયું હતું 1973માં. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો 1956 જે છે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ છે, અને 1973 જે છે એ વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, શાંતિથી વાંચી નાખો, વચાઈ જાય પછી મોઢે કરી નાખો, અને સારા એવા અક્ષરે લખી પણ નાખો.